खोडलधाम मंदिर में माताजी प्राण प्रतिष्ठा ने 21 जान्युआरी रोज 5 वर्ष पूरा थई रह्या छे, त्यारे आजे खोडलधाम पंचवर्षीय पाटोत्सव वर्च्युअल योजायो छे, ज्यां चेरमेन प्रमुख नरेश पटेले समाजना लोकोने संबोधता जणाव्युं हतुं के दरेक समाजनुं अमारा पर ऋण छे, दरेक समाजना महापुरुषोनी प्रतिमा आ संकुलमां बनशे। साथे साथे नरेश पटेल द्वारा एक महत्वनी जाहेरात पण करवामां आवी हती के राजकोटथी 20 किलोमीटर दूर पड़धरी पासे अमरेली गाममां 50 एकर जग्यामां शिक्षण अने आरोग्य धाम बनशे, जे गुजरातनुं रोल मॉडल हशे। वधुमां तेमणे जणाव्युं हतुं के सोमनाथ दादाना सानिध्यमां सोमनाथ भवननुं लोकार्पण थशे, जे श्रावण महिनामां थशे। खोडलधाम એ એક સંસ્થા નથી, એક વિચાર છે। વિચાર ક્યારેય નષ્ટ થતો નથી। માત્ર લેઉવા પટેલ સમાજ નહીં, સર્વ સમાજનો સાથ મળ્યો છે, દરેક સમાજનો સાથ સહકાર મળ્યો છે, ત્યારે દરેક સમાજે અહીં સહકાર આપ્યો છે, દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે। આમ તો સમાજ જોગ સંદેશ લાઈવ આપ સૌએ જોયો છે, પણ ખાસ કરીને બે મુખ્ય વાત છે। એક 2022 પછી ખોડલધામ શિક્ષણ અને આરોગ્યમાં ખૂબ મોટું પ્રદાન આપવાનું છે। રાજકોટ સ્થિત 20 કિલોમીટર દૂર અમરેલી ગામે 50 એકર જગ્યા ખરીદી લીધેલ છે, ત્યાં શિક્ષણ અને આરોગ્યના મોટા ધામ બને એ માટેના પ્લાનિંગ શરૂ પણ થઈ ગયા છે। અને બીજું, મેં હમણાં જ મારી વાતમાં કીધું એમ, ખોડલધામ સંસ્થા નથી, એક વિચાર છે, અને આ વિચારની સફળતા દરેક સમાજનો સાથ સહકાર મળેલ છે ત્યારે થયેલ છે। અને આ હું 2010થી જોતો આવું છું, મારો પ્રવાસ હોય, ખોડલધામનું નિર્માણ હોય, કે ક્યાંય પણ કોઈ કારણસર કોઈ પ્રશ્ન થયા હોય, એ દરેક સમાજનો ખોડલધામને ખૂબ સાથ સહકાર મળ્યો છે। ત્યારે ખોડલધામ દરેક સમાજનું ઋણ ચૂકવવા માટે દરેક સમાજના જ્ઞાતિના માં એના ઇકોનિક લોકોનું પ્રતિમા આ પરિસરમાં સ્થાપના થાય એવો સંકલ્પ પણ ખોડલધામે આજે કરેલ છે।